नमस्कार विद्यार्थी मित्रों, स्वागत करूँ छूँ तमारू तमारी पोतानी चैनल गुरु ज्ञान गुजराती में। मित्रों, आजना वीडियो में आपने NCERT नवा अभ्यासक्रम 2020 मुजब धोरण 3 विषय गणित गम्मत अने मा पाठ 11 जग अने मगनी समज मेळवना छे। परंतु जो तमे आगळना पाठनो वीडियो ना जोयो होय तो ऊपर आई बटन पर मळी जशे, त्यांथी जोई शको छो। धोरण 3 विषय गणित गम्मतना 1-10 पाठना वीडियो नी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स में पण मळी जशे, त्यांथी तमे जोई शको छो। जो तमे नवा छो अने हजू पण तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो हमणां ज अमारी चेनल सब्सक्राइब करो, बाजूनुं बेल बटन दबावी ऑल नोटिफिकेशन पर क्लिक करी दो, जेथी आगळना पाठनी नोटिफिकेशन तमने सौथी पहेला मळी जाय। वीडियो पूरो ध्यानपूर्वक जोजो, जेथी तमने पाठनी सरळताथी अने खूब ज सरस समझ मळी जाय। पाठ नानो छे अने खूब ज रसप्रद छे, तो चालो शुरू करिए पाठ 11 जग अने मग। पाठ 11 जग अने मग। तो अहीं तमे जोई शको छो आ बन्नी छे अने तेना परिवारमां लग्न छे। तो आ बन्नीए जंगलना बधा ज नाना मोटा प्राणीओने लग्नमां आमंत्रण आप्युं। लग्नमां कोण कोण हाजर छे? तो हरण, वांदरा, हाथी, बिलाड़ी, कूतरा, उंदर, शियाळ, ऊँट, नोड़ियो वगैरे बधा ज मेहमानोने विशिष्ट पीणू पीवा माटे आप्युं छे। दरेकने एक प्यालो पीणू पीरસવામાં આવ્યું। દરેકને આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું। કેટલાક નાના મહેમાનો જેવા કે કીડી, ઉંદર એ બધા આખો પ્યાલો પીણું પી શકે નહીં, પરંતુ મોટા મહેમાન આખો પ્યાલો પીણું પીવા માટે શક્તિમાન હતા। જુદા જુદા પ્રાણીઓ છે, અમુક પ્રાણીઓ જે નાના છે તે અડધો પ્યાલો પીવે છે, તે આખો પ્યાલો પી શકતા નથી, પરંતુ જે મોટા પ્રાણીઓ છે તે આખો પ્યાલો પી શકે છે। કેટલાક બીજા જેવા કે ખાલી જગ્યા, ખાલી જગ્યા અને ખાલી જગ્યા, બીજા કયા કયા મોટા પ્રાણીઓ છે તેમના નામ તમારે અહીંયા લખવાના છે, એ એક કરતાં વધુ પ્યાલાની માગણી કરી। હવે આ ચિત્રમાં કયા કયા પ્રાણીઓ એવા છે જે એક કરતાં વધારે પ્યાલાની માગણી કરી શકે તેમના નામ તમારે અહીંયા લખવાના છે। હવે મુશ્કેલી શરૂ થાય છે। કેટલાક મોટા મહેમાનો તો પ્યાલા પર પ્યાલો ઘટઘટાવા લાગ્યા। બન્નીને એ જાણવું છે કે કોણે કેટલું પીણું પીધું, તેને કોષ્ટક ભરવામાં આપણે મદદ કરવાની છે। તો એક પ્યાલાથી ઓછું કોણ કોણ પીવે છે એ મહેમાનના નામ તમારે અહીંયા લખવાના છે। 1-5 પ્યાલાની વચ્ચે કોણ પી શકે તે મહેમાનના નામ અહીંયા લખવાના છે। 5-10 પ્યાલા વચ્ચે કોણ પી શકે તે મહેમાનના નામ તમારે અહીંયા લખવાના છે, અને 10થી વધારે પ્યાલા કોણ પી શકે તે મહેમાનના નામો તમારે અહીંયા લખવાના છે। પાણી અંદર, પાણી બહાર, શું તમે કોઈ દિવસ ગટુની જેમ વિચાર્યું છે? હવે ગટુ શું વિચારે છે જોઈ લઈએ કે હું રોજ ઘણું બધું પાણી પીવું છું, પણ તે બધું જ મારા શરીરમાંથી બહાર આવતું નથી, તો તે ક્યાં જાય છે? અંદાજે રોજ તમે કેટલા પ્યાલા પાણી પીવો છો? તો ઉનાળામાં ખાલી જગ્યાએ પ્યાલા અને શિયાળામાં ખાલી જગ્યાએ પ્યાલા। ઉનાળામાં ગરમી હોય છે એટલે આપણે વધારે પ્યાલા પાણી પીતા હોઈએ છે, તમારે તમે કેટલા પ્યાલા પીવો છો તે અહીંયા લખવાનું છે, અને શિયાળામાં તમે કેટલા પ્યાલા પીવો છો તે તમારે અહીંયા લખવાનું છે। તમે અનુમાન કરી શકશો કે તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે, કઈ કઈ રીતે પાણી બહાર જાય છે એ પણ તમારે તમારા વાલી સાથે ચર્ચા કરવાની છે। બોટલ અને ડોલ, 1 લિટરની બોટલ તમારે લેવાની છે, પાણી કે તેલની ચાલશે, અને તમારા ઘરે જુદી જુદી વસ્તુઓ હોય, બોટલ હોય, જગ હોય, મગ હોય, પ્યાલો હોય, વાડકી હોય, તગાડા હોય, આ બધું તમારે ભેગું કરવાનું છે, આ બાળકે જે રીતે કર્યું છે એ રીતે, અને 1 લિટરની બોટલની મદદથી તમારે તે બધા વાસણને ભરવાનો પ્રયત્ન કરવાનો છે। કયા વાસણમાં 1 લિટર સમાય છે, કયા વાસણમાં 1 લિટર કરતાં ઓછું સમાય છે, અને કયા વાસણમાં 1 લિટર કરતાં વધુ સમાય છે તે તમારે આ કોષ્ટકમાં લખવાનું છે। 1 લિટરથી ઓછું તો રકાબી વાડકીમાં, તો એના નામ અહીંયા લખીશું, 1 લિટરથી વધુ તો
જે વાસણોમાં એક લીટરથી વધુ હોય તમારે અહીંયા લખવાનું છે અને બાજુમાં તેનું નાનું ચિત્ર દોરવાનું છે. હવે તમારા ઘરની ડોલ તરફ જુઓ, અનુમાન કરો કે ડોલમાં કેટલા લીટર પાણી સમાશે. એક લીટરની બોટલથી તમારા અનુમાનની ચકાસણી કરો. બધી ડોલ માટે તમારે ચકાસણી આ રીતે કરવાની છે. ડોલ એક, ડોલ બે, ડોલ ત્રણ, તમારું અનુમાન કેટલા લીટરનું છે અને તમા કેટલા લીટર સમાય છે તેની ચકાસણી તમારે કરવાની છે. સાચી જોડ બનાવો. લગભગ 12 લીટર શેમાં સમાશે? તો ડોલમાં. 1/2 લીટરથી ઓછું તો આંખની દવાની બોટલમાં. લગભગ 5 લીટર તો પાણીના જગમાં. 1000 લીટર તો પાણીની ટાંકીમાં. અને 1/2 લીટર તો દૂધ માપવાના માપિયામાં સમાશે. કોના જગમાં વધુ સમાશે? નયના અને જૂતુ શું કહી રહ્યા છે? જો નયના તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાય છે. આટલો જગ ભરેલો છે. નયના વિચારે છે કે જગ ભરવા માટે તેને લગભગ 3 પ્યાલા પાણી રેડવું પડશે. તમે શું વિચારો છો? હા કે ના? જો જીતુ તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાય છે. જીતુનો જગ થોડોક ઓછો ભરેલો દેખાય છે નયના કરતાં. તો કોના જગમાં વધુ પાણી સમાશે તે તમારે અહીંયા લખવાનું છે. તમારા મતે જીતુએ તેનો જગ ભરવા માટે કેટલા પ્યાલા પાણી રેડવું પડશે તે અહીંયા લખવાનું છે. જો જીતુ તેના જગમાં વધુ એક પ્યાલો પાણી રેડે તો તેનો જગ ખાલી જગ્યા જેટલો ભરાશે, નયના જેટલો ભરાશે. માટલા ભરવા. નસીમ અને અબ્દુલને પાણીથી તેમના માટલા ભરવા છે. બંને માટલા સરખા મોટા અને સરખા ભારે છે, તેથી તેઓ વારંવાર નળ પાસે જાય છે, તેમની બોટલ ભરે છે અને માટલીઓમાં રેડે છે. માટલા ભરવા. નસીમ અને અબ્દુલને પાણીથી તેમના માટલા ભરવા છે. બંને માટલા સરખા મોટા અને સરખા ભારે છે, તેથી તેઓ વારંવાર નળ પાસે જાય છે, તેમની બોટલ ભરે છે અને માટલીઓમાં રેડે છે. નસીમને નળથી 16 વાર બોટલ ભરીને માટલીમાં રેડવી પડી, પણ અબ્દુલને માટલી ભરવા નળથી 8 વાર બોટલ ભરવી પડી. નસીમ અબ્દુલ કરતાં વધુ વખત કેમ ગઈ? કારણ કે નસીમની બોટલ નાની છે અને અબ્દુલની બોટલ મોટી છે. નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતાં 1/2 પાણી સમાય છે. કેટલા પ્યાલા? બ માટલામાં 11 પ્યાલા પાણી સમાય છે અને અ માટલામાં બ માટલા કરતાં બમણું પાણી સમાય છે. તો અ માટલાને ભરવા કેટલા પ્યાલા પાણી જોઈએ? તો બમાં 11 પ્યાલા જોઈતા હોય તો એના કરતાં બમણું એટલે 2 ગણું. તો અમાં 22 પ્યાલા પાણી સમાય. બમણું એટલે 2 ગણું, એટલે 11 × 2 કરીએ તો 11 × 2 = 22 થાય. તો અ માટલાને ભરવા માટે આપણે 22 પ્યાલા પાણી જોઈએ. ખાડા ભરવા. કોહિમા નજીક એક નાનું શહેર છે. ત્યાં રસ્તા પર ખાડા પડ્યા છે. વરસાદ આવે તે પહેલાં બાળકો આ ખાડાને કાંકરાથી પૂરવા ઈચ્છે છે. તેઓ એક સરખા માપના મગમાં કાંકરા લાવે છે. અ ખાડો 9 મગ કાંકરાથી ભરાય છે. બ ખાડો 18 મગ કાંકરાથી ભરાય છે. ક ખાડો 12 મગ કાંકરાથી ભરાય છે. ચિત્રમાંના ખાડાને સાચું બને તેમ અ બ અને ક નામ આપો. સૌથી મોટો ખાડો કયો છે? જો ખાડા ભરવા જગ વાપર્યો હોત તો આ ખાડાને ભરવા 5 જગ કાંકરા જોઈએ. તો બ ખાડાને ભરવા માટે કેટલા જગ કાંકરા જોઈએ? તમારે શું કરવાનું છે વાલીની મદદથી? અ બ અને ક ખાડાને નામ આપવાનું છે. સૌથી મોટો ખાડો કયો છે, વચ્ચેનો ખાડો કયો છે, સૌથી નાનો ખાડો કયો છે તે તમારે દર્શાવવાનું છે. અને આ પણ તમારા વાલીની મદદથી પૂર્ણ કરવાનું છે. આશા રાખું છું કે તમને પાઠમાં સંપૂર્ણપણે સમજ પડી ગઈ હશે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો. નીચે કોમેન્ટમાં તમારું નામ લખજો.
वीडियो ने लाइक करजो, शेयर करजो, अमारी चैनल ने सब्सक्राइब करी बाजू बेल बटन दबावी ऑल नोटिफिकेशन पर क्लिक कर देजो, जेथी आगळना पाठनी नोटिफिकेशन तमने सौथी पहला मळी जाय। स्वस्थ रहो, सुरक्षित रहो, अने वीडियो जोता रहो। गुरु ज्ञान गुजराती साथे नमस्कार।